મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ આજે જામનગર આવ્યા હતા. તેમણે કેબિનેટ મંત્રી આરસી ફળદુ, રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, કલેક્ટર રવિશંકર, કમિશનર સતીશ પટેલ તથા જીજી હોસ્પિટલ અને મેડિકલ કોલેજના હોદ્દેદારો સાથે કોરોના સંક્રમણ અંગે બેઠક યોજી હતી. ત્યાર પછીની પત્રકાર પરિષદમાં મુખ્યમંત્રી દ્વારા અગત્યની ઘોષણાઓ કરવામાં આવી હતી. મુખ્યમંત્રીના આદેશથી આવતીકાલથી જામનગર જિલ્લામાં કોરોનાના નિયમિત 1000 ટેસ્ટ થશે. ઉપરાંત તહેવારોમાં સુરત અમદાવાદથી જામનગર જિલ્લામાં આવતા લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવશે. જામનગરમાં ધન્વંતરી રથોની સંખ્યા પણ વધારવાની ઘોષણા કરવામાં આવી છે. જામનગર શહેર તથા જિલ્લામાં કોરોનાએ અજગરી ભરડો લીધો છે. ગઈકાલે શહેરમાં કોરોનાના 40 કેસ નોંધાયા હતા તથા 3 દર્દીઓના મૃત્યુ થયા હતા. આજે જામનગર જિલ્લામાં કોરોના સંક્રમણની સમીક્ષા કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ જામનગર આવ્યા હતા. જામનગર શહેર સિવાય જિલ્લામાં સાંજ સુધીમાં કોરોનાના 13 કેસ જાહેર થયા હતા. જામનગર શહેરમાં આજે કોરોનાના નવા 55 કેસ નોંધાયા છે. ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં રાજ્યની વિવિધ મહાનગરપાલિકાઓ તથા નગરપાલિકાઓને વિકાસ અર્થે કુલ રૂપિયા 1000 કરોડના ચેક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો. આ ઓનલાઈન કાર્યક્રમમાં રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા સાંસદ પૂનમબેન માડમ પણ જોડાયા હતા. રાજ્ય સરકાર દ્વારા જામનગર મહાનગરપાલિકાને રૂપિયા 34 કરોડનો ચેક ફાળવવામાં આવ્યો હતો. આ ઉપરાંત જામજોધપુર, ધ્રોલ, સિક્કા અને કાલાવડ નગરપાલિકાને કુલ રૂપિયા 1,12,50,000 ફાળવાયા હતા. આ ઓનલાઈન કાર્યક્રમમાં મેયર હસમુખભાઈ જેઠવા, કમિશનર સતીશ પટેલ, ધારાસભ્ય રાઘવજી પટેલ, શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા વગેરે આગેવાનો પણ જોડાયા હતા. જામનગરમાં દિગ્જા મિલ પાસે મહાકાળીના મંદિર પાસેના સ્મશાનમાંથી 2 દિવસ પહેલા એક મૃતદેહ મળ્યો હતો. પોલીસે તપાસ કરતા આ મૃતદેહ મનોજ નાથાભાઈ કડિયાતર નામના 35 વર્ષીય યુવાનનો હોવાનું સામે આવ્યું હતું. પોસ્ટમોર્ટમમાં મૃતકની હત્યા થઈ હોવાનું બહાર આવતા પોલીસે હત્યારાઓને પકડવા તપાસ આરંભી હતી. તપાસમાં 700 રૂપિયાની ઉઘરાણી મુદ્દે સંજય ઉર્ફે સન્ની પાલાભાઈ પરમાર નામના શખ્સે તેના સાગરીતો સાથે મળી મૃતક મનોજની હત્યા કરી હોવાનું જાણવા મળ્યું હતું. હત્યા પછી મૃતકની લાશ રિક્ષામાં લઈ સ્મશાનમાં નાખી દેવામાં આવી હતી. સમગ્ર ષડયંત્રમાં જામનગરના મનોજ ઉર્ફે મુન્નો પ્રવીણભાઈ મકવાણા તથા 1 17 વર્ષીય સગીરની પોલીસે અટકાયત કરી છે. મુખ્ય આરોપી સંજય તથા તેની પત્ની રોશની ઉર્ફે રેશમા ફરાર છે. પોલીસે ઝડપાયેલા 3 આરોપીઓના કોવિડ ટેસ્ટ તથા સગીરને બાળ અદાલતમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે.